હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માઇ ચેનલ આઈ એમ નિકિતા યો મેથ્સ ટીચર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ જેમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે આપણે સોલ્વ કરતા હતા આજે આપણે દાખલા નંબર ત્રણ જોવાના છીએ જેની રકમ આ રીતની છે કે ભાઈ બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી થાય બે સંખ્યા શોધવાની છે જે બે સંખ્યા કઈ છે એ આપણને નથી ખબર તો આ બે સંખ્યામાંથી એક સંખ્યા તમારે ધારી લેવાની એક્સ તો સૌથી પહેલા લખો કે ધારો કે એક સંખ્યા બે સંખ્યામાંથી એક સંખ્યા હશે મારી એક્સ હવે આ બંને સંખ્યાનો સરવાળો કીધો છે સત્યાવીસ હવે એક વસ્તુ સમજો હું એમ કહું કે ભાઈ બે સંખ્યા એવી છે કે જેનો સરવાળો આઠ થાય તો કઈ બે સંખ્યા હશે ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચનો સરવાળો કેટલો થાય છે આઠ એમાંથી આપણે એક સંખ્યા ધારી લઉં સપોઝ હું આ ત્રણની જગ્યાએ શું લખું એક્સ રાઈટ કે ભાઈ પહેલી સંખ્યા મારી એક્સ છે તો બીજી સંખ્યા કઈ હોય તો આપણને ખબર છે કે ભાઈ જે સરવાળો આપ્યો હોય ને એમાંથી તમે જે ધાર્યું છે ને એટલે કે જે આ ત્રણ સંખ્યા હોય ને એ બાદ કરી નાખો તો આઠમાંથી ત્રણ જાય એટલે શું આવી જાય પાંચ એટલે બીજી સંખ્યા મળી જાય એટલે એક સંખ્યા જે તમે શોધી તમને જે મળી છે એને બાદ કરવાનું સરવાળામાંથી તો અહીંયા આપણને સરવાળો આપ્યો છે સત્યાવીસ તો સત્યાવીસમાંથી માંથી જે એક સંખ્યા તમારી પાસે છે એને તમે બાદ કરી નાખો તો તમને શું મળી જાય બીજી સંખ્યા સમજાઈ ગયું આ ઉદાહરણ ઉપરથી કે ભાઈ એક સંખ્યા જે હોય ને એને સરવાળામાંથી તમે બાદ કરો તો તમને બીજી સંખ્યા મળી જાય અહીંયા બીજી સંખ્યા કઈ છે એ આપણને નથી ખબર પણ જે એક્સ મળશે એને સત્યાવીસ માંથી બાદ કરી દેવાના ઓકે હવે આગળ જુઓ સરવાળો સત્યાવીસ હું કામ આપું તો એ સમજાઈ ગયું કારણ કે બીજી સંખ્યા શોધવા માટે આગળ કીધું છે અનેક ગુણાકાર એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે એકસો ને સત્યાવીસ માઇનસ એક્સ બરાબર એકસો ને બ્યાસી આ બે સંખ્યા ગુણાકાર આપણને આપી દીધો છે એકસો બ્યાસી આને આપણે કાઉસ સોલ્વ કરીશું અને આપણે દ્વિઘાત સમીકરણ મેળવીશું આવો પેલો સત્યાવીસનો ગુણાકાર એક આરે કરીએ તો એક્સ ગુણ્યા સત્યાવીસ થઈ ગયું સત્યાવીસ એક્સ પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ થશે એક્સનો વર્ગ અને સામે શું વધ્યું બરાબર એકસો આપણે દ્વિઘાત સમીકરણ લાવવાનું છે એટલે કે એક્સનો વર્ગ વધતા બી એક્સ ના સ્વરૂપમાં લાવવાનું છે બરાબર ઝીરો જમણી બાજુ ઝીરો આપવાનું એટલે જમણી બાજુ બાજુ છે ને એને ક્યાં લઈ નાખવાના ડાબી તો આમ જ રહેશે સત્યાવીસ એક્સ નો વર્ગ પ્લસ એકસો બ્યાસી જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે માઇનસ એકસો બ્યાસી બરાબર ઝીરો અહીંયા સુધી ડાઉટ નથી ક્લિયર છો જો આપણું પ્રામાણિક સ્વરૂપું છે કે ભાઈ એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો તો પહેલું પદ કયું આવવું પડે એક્સના વર્ગવાળું તો જો આ એક્સનો વર્ગ છે એને આગળ લઈ લો નિશાની સાથે આગળ આવશે નિશાની કઈ છે માઇનસ તો અહીંયા આવશે માઇનસ એક્સનો વર્ગ પછી એક્સ વાળું તો અહીંયા સત્યાવીસ એક્સ છે એ બીજા નંબરે તો આ પ્લસ સત્યાવીસ એક્સ અને પછી સી તો માઇનસ એકસો બ્યાસી બરાબર ઝીરો હવે તમે આવી રીતે પણ સોલ્યુશન કરી શકો છો પણ અહીંયા જો તમારે માઇનસની જગ્યાએ પ્લસ કરી દેવું હોય ને તો બધી નિશાની ફેરવી નાખવાની અહીંયા માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ ત્રણેય નિશાની ચેન્જ કરી નાખવાની ખાલી આની એકને કરી નાખશો તો ખોટું પડશે રાઈટ માઇનસ છે તો પ્લસ કર્યું તો બધી નિશાની ફેરવી નાખવાની અહીંયા થઈ જશે માઇનસ સત્યાવીસ અને અહીંયા થઈ જશે પ્લસ એકસો બ્યાસી બરાબર ઝીરો હવે ક્યાં પહોંચી ગયા આપણે કે ભાઈ દ્વિઘાત સમીકરણ મળી ગયું જે આપણે આગળની એક્સરસાઇઝમાં કર્યું હતું ને આ જ સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં ન્યા આપણે પહોંચી ગયા હવે આપણે આના અવયવ પાડવાના છે તો અવયવ પાડતા મેં શું શીખવાડ્યું હતું કે ભાઈ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર એ અને સી નો ગુણાકાર તો અહીંયા થશે એકસો બ્યાસી રાઇટ હું અહીંયા લખું છું કેટલો આવશે એકસો બ્યાસી નીચે લખવાનું તમારે વચ્ચેનું પદ વચ્ચેનું પદ શું છે માઈનસ સત્યાવીસ હવે અહીંયા એવી બે સંખ્યા લખવાની કે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો એકસો બ્યાસી આવે અને પાછળની નિશાની જોવાની કઈ નિશાની છે પ્લસ તો આ બે સંખ્યાનો સરવાળો કરીએ તો માઇનસ સત્યાવીસ આવે અત્યાર સુધી બહુ નાની નાની રકમ હતી તમે આસાનીથી કરી શકતા હતા પણ અહીંયા એકસો બ્યાસી મોટી રકમ આવી ગઈ છે તમને નથી ખબર કે ભાઈ કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવું તો એકસો બ્યાસી આવે તો હંમેશા તમારે આવી રીતે એકસો બ્યાસીના અવયવ પાડી લેવાના જ્યારે તમને ખબર ન હોય તો જો ખબર હોય તો ડાયરેક્ટ કરો નથી સમજાતું કે ભાઈ કઈ બે સંખ્યા હશે તો શું કરવાનું એકસો બ્યાસીના અહીંયા જે સંખ્યા હોય એના શું પાડવાના અવયવ ચલો બે સાથે શરૂઆત કરીએ નવ દુ અઢાર બે એકા બે એકાણું સત્તા એકાણું ચાલો એકસો બ્યાસી હવે બે બે ને જોડી બનાવો અને વચ્ચે ચકાસો કે શું સરવાળો કરીએ તો મળી જાય છે આપણને સત્યાવીસ તો અહીંયા જુઓ સાત દુ ચૌદ અને આ છે તેર તો આ બે નો સરવાળો કરો તો ચાર ને ત્રણ સાત ને એક ને એક બે સત્યાવીસ મળી ગયો એટલે બે સંખ્યા આપણને મળી કઈ ચૌદ અને તેર તો એક કાઉસમાં લખી નાખો ચૌદ અને બીજા કાઉસમાં લખી નાખો તેર હવે આવશે નિશાની કોને કઈ આપવી સરવાળો કરીને લાવવાનું છે એટલે કે બંને સંખ્યાને સરખી નિશાની હશે સરખી પણ કઈ તો અહીંયા જે નિશાની હોય એ આપવાની અહીંયા માઇનસ છે તો બંનેને આપી દો સરખી નિશાની માઇનસ જો અહીંયા માઇનસ હોત ને તો પછી બંનેને આપવાની અલગ નિશાની છે મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે હવે તમે સમજી ગયા છો આવો હવે જુઓ આપણે શું કરતા હતા કે ભાઈ પેલું પદ લખતા પછી છેલ્લું પદ લખતા વચ્ચેના પદની જગ્યાએ આ બે લખતા પછી સામાન્ય કાઢતા પણ જ્યારે આ ટાઈપના મોટા દાખલા હોય ને ત્યારે હવે એ પ્રોસેસ બતાવવાની નથી ડાયરેક્ટ લખી દો એક્સ માઇનસ ચૌદ પહેલો કાઉન્સ બની જશે એક્સ માઇનસ ચૌદ અને બીજો કાઉન્સ બની જશે એક્સ માઇનસ તેર બરાબર ઝીરો આવું ક્યારે લખી શકીએ જ્યારે એની કિંમત એક હોય ત્યારે જ્યારે એની કિંમત એક હોય ત્યારે જ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ નકર તમે જે આપણે કરીએ છીએ એ જ મેથડથી કરવાનું રહેશે આગળ આગળ એક્ઝામ્પલ જોશો તો તમને આઈડિયા આવી જશે હવે કરતાં બનાવતા હતા એમ સેમ માઇનસ ચૌદ જ્યારે સામે જશે તો થઈ જશે પ્લસ ચૌદ ઓર બીજું મળી જશે માઇનસ તેર જ્યારે સામે જઈ જ જશે તો થઈ જશે પ્લસ તેર કાં તો એક્સ ચૌદ હોય અને કાં તો એક્સ તેર હોય બંને માટે આપણે લખીએ ચલો બે સંખ્યા શોધવાની હતી તો પહેલાં આપણે લખીએ કે ભાઈ એક્સ બરાબર ચૌદ જો એક્સ બરાબર ચૌદ હોય તો પહેલી સંખ્યા એટલે કે એક સંખ્યા એક્સ હતી જે મળશે ચૌદ અને બીજી સંખ્યા ચૌદ અને બીજી સંખ્યા તેર અથવા એક્સ ની જગ્યાએ જો તેર હોય જો એક્સ બરાબર તેર તો પહેલી સંખ્યા તેર અને બીજી સંખ્યા ચૌદ બંને સરખું જ થયું ને કારણ કે સરવાળામાં તો પોઝિશન આપણે ચેન્જ કરી શકીએ એટલે આ બંને કન્ડિશન તમારે પેપરમાં બતાવવી જરૂરી છે ઓકે સમજાઈ ગયું હશે જો કંઈક ડાઉટ હોય તો ફરીથી એક વખત જોઈ લ્યો અને જાતે તમે તમારી રીતે સોલ્યુશન કરવાની ટ્રાય કરો બરાબર બાકી ઇઝી રીતે જ શીખવાડો છે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને આવડશે તો પ્રેક્ટિસ કરતા રહેજો જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સ્ટુડન્ટ્સ વિડીયો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં લાઈક કરી દેવાનું કારણ કે મને તમારી અટેન્ડન્સ મળી જાય છે કેટલા લોકોએ આ વિડીયો આખો જોયો છે બરાબર બાકી કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તમે ગમે બીજું મટીરીયલ યુઝ કરતા હોય એમાં તમને ન આવડતો હોય તો તમે ડેફિનેટલી મને ક્વેશ્ચન પૂછો કમેન્ટમાં હું તમને એનું હંડ્રેડ પર્સન્ટ પર્સનલી સોલ્યુશન કરાવીશ Keep learning, all the best.